बनासकांठा जिल्लामां आवेली भारत एज्युकेशन ट्रस्ट संचालित नर्सिंग कॉलेजमां अभ्यास करता एक विद्यार्थी अमदावाद साबरमती नदीमां आत्महत्या करी होवानी घटना बनता चकचार मची गई छे। आ कॉलेजमां अभ्यास करता विद्यार्थीओए आत्महत्या करनार विद्यार्थीना मौतनुं कारण कॉलेजना संचालकों होवानो आक्षेपो करी कॉलेजना आचार्य अने प्राध्यापक सामे कार्यवाही करवानी मांग करी छे। पालनपुर डीसा हाईवे पर आवेली भारत एज्युकेशन ट्रस्ट संचालित नर्सिंग कॉलेजना विद्यार्थीओमां भारे रोष छे અને તેમના રોષનું કારણ છે આ કોલેજના વિદ્યાર્થીએ તાજેતરમાં અમદાવાદની સાબરમતી નદીમાં ઝંપલાવીને કરેલી આત્મહત્યા। કોલેજ બહાર ધરણા કરી રહેલા વિદ્યાર્થીઓનું માનીએ તો આ કોલેજમાં અભ્યાસ કરતા પરેશ સુથાર નામના વિદ્યાર્થીને કોલેજમાં પરીક્ષા દરમિયાન કોપી કરવાના કારણોસર પકડી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ મૃતક વિદ્યાર્થી દ્વારા કોલેજ પાસે માફી માંગવામાં આવી હોવા છતાં કોલેજ દ્વારા આ વિદ્યાર્થીને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। જેથી હતાશ થયેલા પરેશ સુથારે અમદાવાદ પહોંચી સાબરમતી નદીમાં ઝંપલાવીને 27 ઓગસ્ટના આત્મહત્યા કરી હતી। કોલેજ બહાર પરેશના મોત બાદ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે વિદ્યાર્થી પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે અને તેમાં તેની આત્મહત્યા પાછળનું કારણ કોલેજમાં આચાર્ય અને એક પ્રાધ્યાપક હોવાનું જણાવ્યું છે। આ ઘટનાને પગલે આજે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ સંકુલની બહાર પહોંચી મૃતક પરેશ સુથારને ન્યાય મળે તે માટે આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરવા ઉપરાંત કોલેજના પ્રિન્સિપાલ અને પ્રાધ્યાપકને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે। અમારે ઘટના બની હતી 27 તારીખે, અમારું લાસ્ટ પેપર હતું તો એમાં એને કોપી કરી હતી, તો કોપી તો કરી હતી પણ એને કોપી કરવા છતાં એને માનસિક ટોર્ચર બહુ આપ્યું હતું। એને જે પ્રિન્સિપલ ઓફિસે એમાં લઈ જઈ એને બે લાફા માર્યા, એને ડાયરેક્ટ 2 મિનિટમાં એને 1 વર્ષનું રેસ્ટિગેટ કર્યું હતું। રેસ્ટિગેટ કરવા છતાં એવું કીધું હતું કે તારા જેવા સ્ટુડન્ટની કે મારે કે આ કોલેજમાં જરૂર નથી, એવો પણ એમનો હક નથી એવું કહેવાનું। અમારી માંગણી એવી છે કે આ પ્રિન્સિપલ મેડમ, માનસી આચાર્ય એન્ડ પ્રોફેસર નિખિલ પાટીદાર એમને રેસ્ટિગેટ કરવાના છે, તો આંદોલન પાછું શરૂ થશે, ચાલુ જ રહેવાનું છે આંદોલન। જે ભાઈએ સુસાઇડ કર્યું છે મારો મિત્ર જ હતો, ક્લાસમાં અમે વધુ નહીં પણ 6-7 જ બોયઝ છીએ અને એને જે કર્યું એ બધું મેન્ટલી ટોર્ચર કારણે થયું છે અને કોઈ સ્ટાફને અને કોઈ ટ્રસ્ટીગણને હજુ એની કોઈ લાગણી છે જ નહીં, એમને કોઈ હજુ જે સુસાઇડ કર્યું એ ભાઈના ઘેર કોઈ ગયું નથી આશ્વાસન આપવા કે શ્રદ્ધાંજલિ આપવા, કોઈ સ્ટાફ કોઈ કે કોઈ પણ ટ્રસ્ટ બી ગયું નથી, કશું જ કોઈ એમના તરફથી કોઈ કાર્યવાહી નથી। અત્યારે એમના જોડે વાત થઈ છે, એમને 12 દિવસનો સમય આપ્યો છે કે 12 દિવસમાં ન્યાય મળી જશે, મેડમને સસ્પેન્ડ કરવામાં આવશે, સાથે સાથે બીજો સ્ટાફ જેની ભૂલ છે એ ભૂલ સ્વીકારશે અને કાયદાકીય બધા પગલાં લેવામાં આવવાના છે। વિદ્યાર્થીઓને 12 દિવસનો સમય આપ્યો છે, 12 દિવસ સુધી શિક્ષણ કાર્ય કોઈ આવવાનું નથી, કોલેજ બંધ રહેશે, પ્લસ 12-13 દિવસે જો ન્યાય નહીં મળે તો બીજો એક પરેશ જશે અને એની જવાબદારી ટ્રસ્ટી મંડળની અને આખા નર્સિંગ સ્ટાફની રહેશે, એ બાબતે વાત થઈ ગઈ છે। આ ઘટનાને પગલે કોલેજના સંચાલકોએ મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે આ અંગે ઊંડી તપાસ કરવામાં આવશે અને જે કસૂરવાર હશે તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। કોલેજના સંચાલકોની આ ખાતરી બાદ વિદ્યાર્થીઓ શાંત પડ્યા હતા અને 12 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવાનો સંચાલકોને વિદ્યાર્થીઓએ સમયગાળો આપ્યો છે અને જો તેમ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા આગામી સમયમાં પરેશ સુથારના ન્યાય માટે ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી છે।